મહિના છીએ પછી લોકોના સ્થિતિક મહિના પક્ષીઓના મહિના ઘણા બધા સ્થિતિક આપણે મહિના બરાબર તો આજે આપણે યુનિટ 4 અમારી લેસનમાં યુનિટ 4 અને 5 જે છે એના સ્થિતિક રિવિઝન કરવાનું છે તો મેં તમને સ્થિતિક પાઠ કરવા તો આપ્યા જ્યારે મેં યુનિટ 4 અને 5 શીખ્યું ત્યારે મેં તમને એના સ્થિતિક પાઠ કરવા આપ્યા આપણે લેખા પણ હતા તો હવે આપણે એનું રિવિઝન એ રીતે કરવાનું છે કે જે રીતે આપણે પેપરમાં પૂછાશે એક્ઝામમાં જે રીતે સ્પેલિંગ પૂછવાના છે એ રીતે હું તમને બોર્ડ પર ઉપર કરાવું છું તમારે એ વિડિયો જોઈને સાચી બુકમાં કરવાનું છે તો ચાલો આપણે રિવિઝન યુનિટ 4 5 નું કરીએ છીએ તો યુનિટ 4 માં શું છે યુનિટ 4 માં આપણે શું ભણી ગયા તો પ્રાણીઓ અને પક્ષીઓના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ભણ્યાતા તો ચાલો ઈ હશે અને યુનિટ 5 માં શું તો કે યુનિટ 5 માં શું ભણ્યા તો કે ઘણા બધા સ્પેલિંગો હતા જે આપણે વેજીટેશનમાં ઉપયોગ કરીએ છીએ બરાબર જેમ કે તારો છે ચાવી છે સારા છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય ગાડી છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય પછી સાયકલ છે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય એનું સ્પેલિંગ શું થાય ચાર એવા બધા ઘણા બધા સ્પેલિંગ ઉચ્ચારો જોયા હતા તમે બધાએ અને હવે તમારે શું કરવાનું છે તો કે હું જે રીતે પેપર લખાવું છું એ રીતે તમારે પણ સાદી બુકમાં લખવાનું છે તો ચાલો પ્રશ્ન પહેલો નીચેના ગુજરાતી અર્થ સામે ઉચ્ચાર લખો શું કીધું છે તો કે ગુજરાતી અર્થ આપેલો છે અને સામે તમારે જવાબ પણ આપવાનો છે તો તેના ઉચ્ચાર લખીને આપવાના છે તો પહેલું શું છે કે સસલી તો સસલાની તમે અંગ્રેજીમાં શું કહો છો તમે બધાએ સ્પેલિંગ ઉચ્ચારણ પાકા કયા છે તો સાવસી હશે કે સસલાને અંગ્રેજીમાં શું કહેવાય તો સસલાને અંગ્રેજીમાં શું કહેવાય કે રે તો આપણે સામે શું લખવાના ઉચ્ચારણ મતલબ કે ત્યાં રેબી લખવાનું છે રેબી ટ બરાબર ચાલો હવે બીજું શું છે કે કાગળ કાગળ પક્ષી છે પક્ષી પણ આપણે જાણ્યા હતા તો એમાં કાગળને શું કહેવાય ક્રો કહેવાય ને તો ક્રો એટલે કાગળ અહીંયા તમારે લખવાનું છે ક્રો ખાલી ઉચ્ચારણ લખવાનો છે એટલે ક્રો ચાલો ત્રીજું છે ગાડું તો ગાડુંને અંગ્રેજીમાં શું કહેવાય કે કાર તો તમારે પણ ઉચ્ચાર લખવાનું છે એટલે કે કાર બરાબર તો સામે તમારે લખવાનું કાર ચાલો ત્યાર પછી ચોથું છે ગુલાબ તો ગુલાબી અંગ્રેજીમાં શું કહેવાય આપણે લોકોના સ્પેલિંગ પણ શીખા છીએ તો ગુલાબી છે એને અંગ્રેજીમાં શું કહેવાય તો કે પિંક તો તમારે લખવાનું છે પિંક બરાબર છે ચાલો હવે પ્રશ્ન એક આપણે ગુજરાતી અર્થ સામેના ઉચ્ચારણ હવે પ્રશ્ન એમાં શું છે તો કે નીચે આપેલા ઉચ્ચારણ સ્પેલિંગ લખો તમને શું લખ્યું છે ઉચ્ચારણ સામે શું લખવાનું છે સ્પેલિંગ તો સ્પેલિંગ પાકા કરવા પડે જેમને કહ્યા છે તમને આવડી જશે તો પહેલું શું છે તો કે ગોટ ગોટ નો સ્પેલિંગ શું થાય કોને આવડશે કોને આવડે છે જીયાને આવડે છે નિશાને આવડે છે તનુજાને આવડે છે કોને આવડે છે મુંજનને આવડે પછી મિતને બ્રજને કોને આવડે જેને સ્પેલિંગ આવડતા હશે એને આવડશે જેને નહીં આવડતા હોય એને આવડશે નહીં તો આપણે શું કામ કરવા દીધું હતું દીદીએ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કાપા આવી કાપા તો અહીંયા ઉચ્ચાર છે પેલો ગોટ
Siap, cara. Bisa kita
Terima kasih.